राज्य सरकारे कोविड नियमों में थोड़ी राहत आपता हवे वेपार धंधा माटे 9 कलाकनी छूटछाट अपाई छे, जेथी वेपारीओ सवारे 9 थी सांजना 6 वाग्या सुधी दुकानो खुल्ली राखी शके छे। त्यारे राज्य सरकारना निर्णयथी सूरतना कापड़ना वेपारीओमां खुशीनो माहोल छवायो छे। सूरतना वेपारीओए सरकारनो आभार व्यक्त कर्यो छे। सूरतना वेपारीओए कह्युं के हवे सारी रीते धंधो थई शकशे अने बहार गामना लोको तथा वेपारीओ हवे बजारमां आवी शकशे। राज्य सरकार द्वारा जे धंधा व्यापार करता जे लोको छे तेने वधु राहत आपवामां आवी छे। खास करीने जो बात करिए तो जे समय सवारे 9 થી 3 વાગ્યાનો હતો તે વધારીને હવે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે, જેને કારણે સુરતના જે કપડા બજારના જે વેપારીઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો જે સમય હતો ખૂબ જ ઓછો હતો। ક્યાંક ને ક્યાંક વેપારી ગણ દ્વારા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે જે સમય છે તે સમયમાં વધારો કરી આપવામાં આવે કે જેને કારણે તેઓ જે વેપાર ધંધો છે તે વધુ સારી રીતે કરી શકે। હાલ આપની સાથે વેપારીઓ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી દિનેશભાઈ, રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે, શું કહેશો? જે રીતે સમય વધારવામાં આવ્યો છે, બહુ સારો નિર્ણય કહેવાય। આજે આ ઇન્ડસ્ટ્રીને સમયની જરૂરત છે, કેમ કે આ બધું માર્કેટની જે સિસ્ટમ છે જે 10:30 વાગ્યા ચાલુ થઈ જાય, સરકારે 9 વાગ્યાનો ટાઈમિંગ ભલે એને આપ્યો છે પણ હોલસેલ માર્કેટના અંદર 10:30ના આગળના સમયમાં ટાઈમ ચાલુ થઈ જાય। અને આપણે જે 3 વાગ્યાનો જે સમય હતો આ બહુ નાનો હતો, બહુ ટૂંકો સમય હતો કે જેમાં ના કામ ચાલુ કરવાની કોઈ સિસ્ટમ સમજ પડતી, ના માલની પેકિંગના કોઈ એવરેજ બેસવામાં આવતો હતો। આજે આ આ કહેરાથી માર્કેટના અંદર થોડીક એક રોનક આવી જશે, લોકોના અંદર થોડીક એક ચેતના જાગશે, માલને વેપારના અંદર થોડો વધારે ધ્યાન આપીને સેલ્સના ઉપર ધ્યાન દેવાને ટાઈમનો જે મેનેજમેન્ટ છે એ વધારે મળવાથી આગળ કામ કેવી રીતે વધવાનો એના ઉપર ધ્યાન આપવામાં બહુ સારી રીતે કામ થઈ જશે। જી હું આપને પૂછવા માંગીશ, આપ પણ એક વેપારી છો, જે રીતે સમયમાં વધુ કરવામાં આવ્યો છે શું કહેશો? એ જે સરકારે પગલાં લીધા છે એ સારા કહેવાય, કેમ કે અમારે પહેલાંથી જ માર્કેટનો ટાઈમ તો સવારે 11 વાગ્યાનો હતો, જે દિનેશભાઈ કીધું એ રીતે 11 વાગે તો માર્કેટ ખુલતી જ હતી અને 3 વાગે તો પછી આવીને ખોલી સાફ સફાઈ કરીને બેસીએ એટલે ટાઈમ પૂરો થઈ જાય, એટલે માલ કંઈ નીકળે નહીં, પેકિંગ થાય નહીં, એટલે કામ કંઈ થતું નહોતું। પણ હવે જે ટાઈમ કર્યો છે 6 વાગ્યાનો એ સરકારે બહુ સારું કર્યું છે, એટલા માટે કે હવે ગ્રાહક પણ આવે અને અમે અમને પેકિંગનો પણ ટાઈમ મળે અને માલ પણ નીકળે એવી અમને આશા છે કે હવે ગ્રાહકી ચાલુ થશે, ગ્રાહકી ફરીથી શરૂ થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। જી જે રીતે સમય વધારી દેવામાં આવ્યો છે, વેપારીઓની માંગ અહીં સંતોષવામાં આવી છે, શું કહેશો? દેખીએ અભી સમય અપને કો મિલેગા તો વ્યાપાર અવશ્ય હોગા, જૈસે જૈસે અપના ટાઈમ પીરિયડ બડા હૈ તો ધીરે ધીરે વ્યાપાર રૂટીનમાં આ જાયેગા। અભી 3 બજે તક કુછ ભી કામ રૂટીનમાં નહીં આતા થા, ક્યોંકિ વ્યાપારી 12 બજે તક આતા હૈ અપના ડેલી રૂટીન કરતા હૈ, જબ તક વાપસ બંધ કરને કા ટાઈમ હો જાતા થા, તો અભી ક્યા 6 બજે તક કમ સે કમ થોડા બહોત રૂટીન આગે કી જો સીઝન હૈ ઉસકી અપન કૈસે તૈયારી કરના ઉસ પે અપન વર્કઆઉટ કર સકતે હૈ। બહાર કે ભી કોઈ થોડે બહોત જો અભી મંડિયા ખુલ રહી હૈ તો થોડે બહોત કુછ ઓર્ડર આયે તો ઉસકો અપન પૂરે કર સકતે, થોડા ટાઈમ મિલેગા અપને કો, ઓર બહોત હી અચ્છા નિર્ણય સરકાર કા કે અભી 6 બજે તક કિયા। જી આપે જે રીતે જોયું તે રીતે વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી રહી છે, જે રીતે રાજ્ય સરકાર દ્વારા સમય વધારી દેવામાં આવ્યો છે ત્યારબાદ વેપારીઓ આગલી જે સિઝન છે તે સિઝનની તૈયારી કરી શકશે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા સુરત।